नमस्कार विद्यार्थी मित्रों, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 9 સપ્ટેમ્બર 2021 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા WhatsApp નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઇડ કરી દઈશ. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતે બિમ્સ્ટેક દેશોના કૃષિ નિષ્ણાંતોની 8મી બેઠકની અધ્યક્ષતા કરી. પેરાલિમ્પિકમાં વિજેતા અવની લેખરા રાજસ્થાન રાજ્યની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની. હિમચિત્તો અને કાળા ગળાવાળું સારસ લદાખ રાજ્યનું પ્રાણી અને પક્ષી તરીકે જાહેર થયું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો. ઇસ્કોનના સંસ્થાપક શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની જન્મ જયંતિના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 125 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. ત્યારબાદનો પ્રશ્ન, ફાઇટ બેક વી આર નોટ ડુઈંગ ઇનફ પુસ્તક એન્જેલિના જોલી દ્વારા લખવામાં આવી. એએસબીસી એશિયન યુથ એન્ડ જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતે કુલ 39 મેડલ મેળવ્યા. આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ રાજીનામું આપ્યું. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, ટોક્યો પેરાઓલિમ્પિકમાં કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યું. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ, તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારત 19 મેડલ મેળવી કેટલામાં સ્થાન પર રહ્યું? તેના જવાબમાં આવશે 24માં સ્થાન પર રહ્યું, એટલે કે આન્સર બી. ટોક્યો પેરાઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં ટેક ચંદ અને ક્લોઝિંગ સેરેમનીમાં અવની લેખરા ધ્વજવાહક હતા. ભારતે કુલ 19 મેડલ મેળવ્યા, તેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હવે ગોલ્ડ મેડલની વાત કરીએ તો તેમાં સુમિત અંતિલે મેન્સ જેવેલિયન થ્રોમાં, પ્રમોદ ભગતે મેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં, કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં, મનીષ નરવાલે શૂટિંગમાં અને અવની લેખરાએ પણ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ત્યારબાદ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલની યાદી તમે અહીં જોઈ શકો. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં ડચ ગ્રાન્ડ પ્રિક્સ 2021 કોણે જીતી? તો તેના જવાબમાં આવશે મેક્સ વેરસ્ટેપન, એટલે કે આન્સર બી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની 24મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો તેના જવાબમાં આવશે નિર્મલા સીતારમણ, એટલે કે આન્સર એ. નિર્મલા સીતારમણની વાત કરીએ તો તે નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં એશિયન સ્ક્વેશ ફેડરેશનના ઉપાધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે સાયરસ પોન્ચા, એટલે કે આન્સર એ. હવે એશિયન સ્ક્વેશ ફેડરેશનની વાત કરીએ તો તેની સ્થાપના 1980માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે મલેશિયાના કોલાલમપુરમાં. તેના પ્રેસિડેન્ટ છે ડેવિડ વાય વાય મુઈ અને તેના જનરલ સેક્રેટરી છે ડુક્કન ચીવ. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સ 2021 સમાપ્ત થયો? તો તેના જવાબમાં આવશે સિંગાપુર, એટલે કે આન્સર સી. હવે સિમ્બેક્સનું પૂરું નામ થાય સિંગાપુર ઇન્ડિયા મેરીટાઇમ બાયલેટરલ એક્સરસાઇઝ. સિંગાપુરની વાત કરીએ તો તે એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે સિંગાપુર, પ્રેસિડેન્ટ છે હલીમા યાકુબ, પ્રાઇમ મિનિસ્ટર છે લી સિન લુંગ અને કરન્સી છે સિંગાપુર ડોલર.
ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં રાણી રામપાલ અને સ્મૃતિ મંધાના કઈ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બની? તો તેના જવાબમાં આવશે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એટલે કે આન્સર ડી. હવે રાણી રામપાલ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે, જ્યારે સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈમાં. તેની સ્થાપના 2016માં થઈ હતી. તેના પાર્ટ ટાઈમ ચેરમેન છે શ્રી અરુણ રામનાથન અને એમડી તથા સીઈઓ છે મિસ્ટર વાસુદેવન પીએન. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં દુગોંગ એટલે કે સમુદ્રી ગાય સંરક્ષણ રિઝર્વ ક્યાં રાજ્યમાં સ્થપાશે? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર સી. હવે મેપમાં જોઈ શકો અહીંયા આવેલું છે તમિલનાડુ, જે આંધ્રપ્રદેશ કર્ણાટક અને કેરળ સાથે સરહદ ધરાવે છે. તમિલનાડુમાં 38 જિલ્લાઓ, 39 લોકસભાની સીટ અને 18 રાજ્યસભાની સીટ આવેલી છે. તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ના સીએમડી કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે SL ત્રિપાઠી, એટલે કે આન્સર એ. હવે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ની વાત કરીએ તો તેની સ્થાપના 18 ફેબ્રુઆરી 1938માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે તમિલનાડુના ચેન્નઈ ખાતે અને સીએમડી બન્યા SL ત્રિપાઠી. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષક દિવસના અવસર પર કેટલા શિક્ષકોને પુરસ્કાર પ્રદાન કર્યા? તો તેના જવાબમાં આવશે 44, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં અ રૂટ લાઇફ ધ મેમોર પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે વીર સંઘવી, એટલે કે આન્સર ડી. હવે પરીક્ષાલક્ષી જનરલ નોલેજના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડમાં ગૃહયુદ્ધની શરૂઆત કોના શાસનકાળમાં થઈ હતી? તો તેના જવાબમાં આવશે ચાર્લ્સ પ્રથમ. ઇટલીના એકીકરણનો જનક કોને માનવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે જોસેફ મેજીની. રોલેટ એક્ટ કયા વાઇસરોયના સમયમાં પારિત થયો હતો? તો તેના જવાબમાં આવશે લોર્ડ ચેમ્સફોર્ડ. મયુર સિંહાસન પર બેસનાર અંતિમ મુઘલ શાસક કોણ હતું? તો તેના જવાબમાં આવશે મોહમ્મદ શાહ. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, તાસ કયા દેશની સમાચાર એજન્સી છે? તેના જવાબમાં આવશે રશિયા. આમ અહીં આપણે આજે 9 સપ્ટેમ્બર 2021 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.